હાર્દિક સ્વાગત છે. સમાચાર ની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. કેશોદના સિરગઢ ગામે લોકો ગંદકીના ઢગથી થયા પરેશાન. કુવાની ફરતે ફૂટ ફૂટ સુધી કાદવ. પંચાયત પાસે ટેન્કરની ટ્રોલી 8 મહિના થયા શોભાના ગાંઠિયા સમાન. જસ્તરની સુપ્રસિદ્ધ જગ્યા છૈતા બાપુની જગ્યાએ અષાઢી બીજનો આખો દિવસ સતત કાર્યક્રમ, જેમાં 8 થી 10 હજાર જેવા ભક્તોએ દર્શનનો લાભ લીધો. વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે કુમળા બાળકોને સરગાવ્યા કઠોર માતાએ. બાળકોને સરગાવી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ. પોલીસે માતા ઉપર હત્યાનો ગુનો નોંધ્યો. વધુ સમાચાર જોતા પહેલા લઈએ નાનકડો એક વિરામ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. So joye mara aka, gadi, bangla, paisa joye. તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત, એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. તણાંગ, એટલા માટે કહું છું અપનાવો આજી સીટ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસે કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ બીમાર આખા કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, આજી સીટ્સના 111 કપાસ બિયારણ. શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. વોટ અ ટેસ્ટ. એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય હોટેલ નટરાજ. હોટેલ નટરાજ, ગાંધીનગર, મૌડી હાઈવે, સ્વપ્ન સુશ્રી વોટર પાર્ક પાસે, દેલવાન. પીવાના પાણીનો કુવો એક જ છે, જે હાલમાં આખા ગામમાં નળ દ્વારા પાણી પૂરું પાડે છે. ત્યારે કુવાની ફરતી બાજુ કાદવ કિચડ જોવા મળે છે. મહિલાઓ પીવાના પાણીના નળ ઉપર કપડા ધોઈને વધુ ગંદુ પાણી કુવામાં જાય છે. હાલમાં ફૂટ ફૂટ કાદવ કુવાની ફરતે જોવા મળે છે. બાજુના રહેણાંક વિસ્તારમાં પણ કાદવ અને મચ્છર અને ઉકડાથી લોકો પરેશાન બન્યા છે અને નિશાળે જતા બાળકો કાદવમાં ચાલીને નિશાળે જાય છે. નિશાળની બાજુમાં પણ ગંદકી જોવા મળે છે. હાલમાં જોઈએ તો ગરીબ ચોકમાં ઉકડા અને કચરો જોવા મળે છે. ગામની દરેક શેરીમાં કાદવ કીચડ અને ઉકડાની ગંદકીથી મચ્છરનો પ્રસરાવ વધી ગયો છે. ખાસ વાત તો એ છે કે ગામમાં આવેલ રામ મંદિરની બાજુમાં 2 વર્ષ જૂનો ઉકડો અને કચરો નખાય છે. તે આજ બદલો મારે.
થઈ રહ્યો છે. રામ મંદિર યુગમાં વર્ષોથી ગંદકીનો સામ્રાજ્ય ગણાય છે. પંચાયત પાસે ટ્રેક્ટર કે ટ્રોલી 8 મહિના થયા હોવા છતાં તોફાના ગાંઠિયારૂપ છે. લોકો કહે છે કે વરસાદ પહેલા ગામની હાલત ખરાબ છે તો ચોમાસામાં ગામની દશા શું થશે. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. અમારા ઘર પાસે દુકેડો નાખે છે, ગંદકી વાળો થાય છે, મચ્છર રહેતો હોય, પંચાયત જવાબ દેતી નથી અમને. અમારા રહેવું કેમ? રોગસાળો ફાટી નીકળો છે ને કઈ તો હાતા નથી. કચરાનો અમારે એક ફોલ્ટ છે અહીંયા. હાલવામાં અમારે નકરો ગારો જ છે, છોકરા હલવાઈ જેવું છે. અને રામ મંદિર નું બાજુમાં છે, ગામનું મોરો કહેવાય રામ મંદિર, ત્યાં એટલો કચરો છે. અને ગામમાં બધે ઠેકાણે એટલો કચરો છે, ક્યાંય કોઈ આરોગ્ય ખાતા વાળું કે સરપંચ કે કોઈ કઈ ધ્યાન દેતું નથી. ગામની અંદર ટ્રેક્ટર છે, ટોલી છે, પણ એને એમ કીધું કે અમે મૂકી જાય પણ ભરી તમે દે દો. તો એ હું અમારે કરવાનું હોય? મચ્છર નો ત્રાસ છે દુનિયાનો. રાજવી પરિવારની ધજા ઉપરાંત અન્ય માનતાની બીજી 14 ધજાઓ હતી. આમ કુલ 15 ધજાઓ અહીં ચડાવવામાં આવી. તમામ જ્ઞાતિ અને સમાજના લોકોનું આસ્થાન એટલું બધું પ્રખ્યાત છે કે લોકો નાની મોટી તમામ માનતાઓ કે કોઈ ચીજવસ્તુ ખોવાણી હોય તો આ જૈતા બાપુની માનતા કરતા હોય છે અને એમની શ્રદ્ધાએ ફળતી હોય છે. આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આશરે 8 થી 10 હજાર માણસો આજે દર્શને આવ્યા છે અને 5 હજાર કરતાં પણ વધુ માણસોએ પ્રસાદ લીધો છે. સવારમાં યજ્ઞ હોય, બપોરે મહિલા મંડળો દ્વારા કીર્તન, ગરબા, ભજન આ હોય, રાત્રે પણ અત્યારે હનુમાન ચાલીસા અને એવા ભક્તિના કાર્યક્રમો હોય છે. આમ આગલા દિવસ અને અષાઢી બીજ આ 2 દિવસ અહીં ઉત્સવના રૂપે ઉજવવામાં આવે છે અને ગામ અને તાલુકાના તમામ જ્ઞાતિ સમૂહના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એની લાભ લે છે. એ રીતે આ જગ્યાનું ખૂબ મહત્વ છે અને સમાજ માટે આસ્થાનું પ્રતિક છે. સૌરાષ્ટ્રના
પાંચ પિરાણા જે કહેવાય છે એમાંનું એક પિરાણું છે તલાળા સતાદાર પાળિયાદ સનગઢ અને જસ્તા આ પાંચ પિરાણામાં એક આ પિરાણું ગણાય છે. આશરે 250 થી 300 વર્ષ જૂની આ જગ્યા છે. એ સમયમાં રીતા બાપુ અહીં ઝૂંપડી બાંધી અને તપસ્યા કરતા હતા. ફકટ સાધુ તરીકે એમને જીવન પસાર કરે. ત્યારબાદ અંદાજે 1876 ની આસપાસ એમને સમાધિ લીધેલી. વાઘોડિયા તાલુકાના ગોરશ ગામે ભાવનાબેન સંજયભાઈ ભરવાડે કોઈ અગમ્ય કારણસર પોતાની બંને દીકરી નિકિતા ઉંમર વર્ષ 3 અને રાગીની ઉંમર વર્ષ 5 પર કેરોસીન છાંટી જીવતી સળગાવી બાદ માતા ભાવના પર પોતે સળગી. સળગતી ભાવના ઘરમાંથી નીકળી ચિચકારી સાંભળી પાડોશી દોડી આવતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવતા સારવાર માટે પારુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ નિકિતાનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે માતા ભાવના ઉંમર વર્ષ 30 અને રાગીની ઉંમર વર્ષ 5 ને આઈસીયુમાં ખસેડાયા છે, જ્યાં તેમની તબિયત નાજુકથી અતિ નાજુક છે. લગ્નના 7 વર્ષના ટૂંકા સમયગાળામાં આવું પગલું ભરવા પાછળનું કારણ પોલીસ તપાસી રહી છે. જ્યારે વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો માતા ભાવના પર લગાડી પોલીસ પીએસઆઈ વાઘેલા સાહેબે આગળની તપાસ હાથ ધરી છે. નાનકડા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તે માતાના આવા કૃત્ય પર તિરસ્કાર વર્ષાવતા નજરે પડ્યા. કેમેરામેન યુનુસ કાજી સાથે ઇલિયાસ કાજી, એબીસી ન્યૂઝ, વાઘોડિયા. ગુરજ ગામમાં સલાડફળિયામાં ભરવાડનું એક ઘર છે. જેનું નામ જસવંતભાઈ પૂજાભાઈ ભરવાડ, એમની પત્ની ભાવનાબેન, જેમની ઉંમર 30 વર્ષ છે અને બે દીકરીઓ છે સંતાનમાં. મોટીનું નામ રાગીણી, જેની ઉંમર 5 વર્ષ છે અને બીજી છે નિકિતા, એની ઉંમર 3 વર્ષ છે. ભાવનાબેને કોઈ અગમ્ય કારણોસર આજે સવારે 9 વાગ્યાની આસપાસ પોતાની બંને દીકરીઓને ઉપર કેરોસીન છાંટી, પોતાની ઉપર પણ કેરોસીન છાંટી અને દિવસ વીતી આગ ચાપી મરવાનો મારવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ એ લોકોને પારુલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેમાં સૌથી નાની નિકિતા, જે તેની ઉંમર 3 વર્ષ છે, એ મરણ પામેલ છે અને ભાવનાબેન અને એમની મોટી દીકરી રાગીણી બંને હાલ સિરિયસ છે. તો સર, ભાવનાબેનને લગ્નનો કેટલો સમય થયો હશે? આશરે 6 વર્ષનો લગ્નગાળો છે. અને અગ્નિસ્થાન કરવા પાછળનું કોઈ મુખ્ય કારણ મળ્યું? હાલ તો એવું કંઈ જાણવા નથી મળ્યું, પણ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી હજુ પૂછપરછ. નિકિતાને સારવાર પહેલા મૃત્યુ થયું હતું કે હોસ્પિટલમાં લઈ? નહીં, હોસ્પિટલમાં લઈ ગયું. મરણ ભાવનાબેન સામે કઈ કારણ લાગ્યું? નિકિતાની ઉપર કેરોસીન છાંટેલું છે એટલે 302, અને મોટી છોકરી છે રાગીણી, એ પણ એને પણ ગંભીર ઇજાઓ છે એટલે 307, એમ આઈપીસીની 302 અને 307 મુજબ ગુનો નથી. અને ભાવનાબેન પોતે પણ સળગવાનો પ્રયત્ન કર્યો છે, અને પોતે નાજેલા છે, એમની પર બી કલમ કરી છે? ના, એમને અત્યારે હું સભાના હાલતમાં નથી અને બોલવામાં તકલીફ પડે છે એટલે એમની પૂછપરછ કર્યા પછી. સારવારમાં એમના જે છે સાહેબ, તેમની પરિસ્થિતિ શું? 70% ઉપર બંને દાઝેલા છે. ભાવનાબેન પર કોણ ફરિયાદ દાખલ કરી છે પોલીસ સ્ટેશનમાં? નિકિતાના પપ્પા એટલે ભાવનાબેનના પતિ. છેલ્લે આ કેસની તપાસ કોણ કરી છે? જાણવા જોગની તપાસ ડીવાયએસપી શ્રી કેડી પરમાર સાહેબ કરી રહ્યા છે, અને જાણવા જોગના ગામે જે એક બાળકીનું મરણ થયેલું હોય એટલે એની તપાસ પીએસઆઈ તરીકે પણ કરી. વેરાવળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને ઝાલેશ્વર મંદિર ભારે ધૂમધામથી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. ઝાલેશ્વર મંદિરે જીતુભાઈ કુહાડા અને ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા રામદેવ પીરને 52 ગજની ધ્વજારોપણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ ધૂનમંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજન તથા પ્રસાદનો પ્રારંભ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા,
જીએસટીસીના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ઉપ પટેલ નરસિંહભાઈ આગિયા, બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ પોપડી, હરિભાઈ સુયાણી, લોધી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી, કિશનભાઈ વડીડુમ, રાજ્યસભાના સાંસદ યુનિભાઈ કોહિલ, ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ, મોહનભાઈ મસાણી સહિતના બહોળી સંખ્યામાં લોકો તેમજ ભક્તો ઉમટી પડ્યા હતા, જે ખારવા સમાજના મંત્રી નારણભાઈ પાંડ્યાની યાદીમાં જણાવેલ છે. અહેવાલ નીતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. નિકાલામાં શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરાયું. કાલાવડ તાલુકાના નિકાવા ગામ મુકામે વર્ષોજનો શ્રી રામ મંદિર એટલે કે ગામનો ચોરો આવેલ છે, જેમાં શ્રી રામ લક્ષ્મણ જાનકીની સાથે શ્રી કૃષ્ણ રાધાજીની તેમજ ગણેશજીની અને બીજા દેવી દેવતાઓની બિરાજ અને બીજા દેવી દેવતાઓ બિરાજમાન છે, જેનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે સમસ્ત ગ્રામજનો દરેક તહેવારમાં મંદિરને અનોખી રીતે શણગારીને હળીમળીને બધા જ પ્રકારના તહેવારો ધામેધૂમેથી આરતીનો લાભો લઈને ઉજવે છે અને સાથોસાથ ગામની એકતા પણ જોવા મળે છે, જે ખરેખર એક ગૌરવ કહેવાય. પરંતુ વર્ષો પુરાણો મંદિર હોવાથી તે જર્જરિત થયેલ હોવાથી સમસ્ત ગ્રામજનો એકઠા થઈને મંદિરનો પુનર્નિર્માણ કરવાનું નક્કી કરીને આજ રોજ સવારે 8:30 કલાકે સમસ્ત નાના મોટા ગ્રામજનો એકઠા થઈને તેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તમામ પક્ષના હોદ્દેદારો, સભ્યો તેમજ ગ્રામજનોના સાથ સહકારથી આ સેવાકીય કાર્ય આનંદ અને ઉલ્લાસથી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. અહેવાલ પૂજાભાઈ ટોઈટા સાથે એબીસી ન્યૂઝ, નિકાવા. અંબાજી નજીક રીછડિયા ટેન પર 10 વર્ષ અગાઉ તંત્રએ હાથ ધરેલ નૌકા વિહારની યોજનામાં કોઈ પ્રગતિ જોવા મળેલ નથી. આમ અંબાજી વાસીઓનું નૌકા વિહારનું સપનું અધૂરું રહ્યું. યાત્રાધામ અંબાજી નજીક રીછડિયા ડેમ ઉપર 10 વર્ષ અગાઉ તંત્ર દ્વારા હાથ ધરાયેલ સૂચિત નૌકા વિહાર યોજનામાં કોઈ પ્રગતિ થઈ માતજી અમે આ સમગ્ર પ્રોજેક્ટ જાણે ટલ્લે ચડ્યો છે તેમ સંપૂર્ણ યોજનાનો વેદખેલ થઈ જવા પામ્યો છે. વિશેષ વિગત અનુસાર અંબાજી નજીક આવેલા તીર્થસ્થળ રીમચડિયા મહાદેવને અગાઉ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયું હતું, જ્યારે નજીકમાં આવેલા વિશાળ રીછડિયા તળાવ ઉપર સૂચિત નૌકા વિહાર બનાવવાનું આયોજન ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ષ 2004-2005 હાથ ધરવામાં આવ્યું હતું. પર્યટકોને આકર્ષવા આબુના નક્કી લેખની જેમ યાત્રાધામ અંબાજી આવતા યાત્રિકોને નૌકા વિહાર તેમજ બગીચામાં આનંદ પ્રમોદ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂપિયા 3 લાખ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 2.25 લાખ, આમ કુલ 5.25 લાખ બગીચા તેમજ પંચવટીનો વિકાસ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ 9 વર્ષ વીતવા છતાં ન તો અહીં નૌકા વિહાર જોવા મળે છે કે ન તરાકો. આ સમગ્ર પ્રોજેક્ટ ટલ્લે ચડતા રીછડિયા મહાદેવ તરફ જતા માર્ગ પર મૂકવામાં આવેલા નૌકા વિહારના બોર્ડ પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે. અહેવાલ લક્ષ્મણ ઠાકોર સાથે એબીસી ન્યૂઝ, અંબાજી. રાજકોટમાં અસાધ્ય વીજના શુભ દિવસે પોલીસ પરિવારોને એલપીજી અને પાણી વિતરણ માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત દ્વારા છોટા હાથી અર્પણ કરાયો. પોલીસ પરિવારોને એલપીજી અને પાણી વિતરણ માટે છોટા હાથી અર્પણ કરતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સેલ્ફ ડ્રાઈવ કરી છોટા હાથીનો ટેસ્ટ ડ્રાઈવ ખુદ કમિશનર શ્રી ગેહલોતે લીધો. આજે અષાઢી બીજના શુભ દિવસે રાજકોટ શહેરમાં વસતા પોલીસ પરિવારોને એલપીજી અને પાણીની બોટલનું વિતરણ કરવા માટે પોલીસ વેલફેર ફંડમાંથી ખરીદી કરાયેલ છોટા હાથીનું પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતે તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડીએસ ભટ્ટ હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટર એસપી સોલંકી તથા એમટી વિભાગ પીએસઆઈ કીર્તિસિંહ પરમાર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં આરો પ્લાન્ટ અને ગેસ એજન્સી કાર્યરત છે. પોલીસ પરિવારોને સરળતાથી શુદ્ધ પાણી મળી રહે અને નિયમિત એલપીજી ગેસના બાટલા મળી રહે તે માટે છોટા હાથી અર્પણ કરાયો હતો. આજે પોલીસ કમિશનર કચેરી ખાતે અષાઢી બીજના શુભ દિવસે છોટા હાથીની ડિલિવરી લઈ ખુદ પોલીસ કમિશનર
મુખ્યમંત્રી ગેહલોતે છોટા હાથીનો એક લાંબો ટ્રસ્ટ ડ્રાઈવ લીધો હતો. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. માંગોડમાં વોઇસ માર્ચ તથા હોરેશ્વર યુવક મંડળ દ્વારા પ્રથમ થી તૃતીય નંબરે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ નું આયોજન કરાયું હતું. માંગરોળ ભોઈ સમાજ તથા ભોળેશ્વર યુવક મંડળ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ધોરણ 1-12માં પ્રથમ થી તૃતીય નંબરે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થી ભાઈ બહેનોના સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. ભોઈ સમાજમાં સૌ પ્રથમ આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને યુવક મંડળોએ ફિલ્ડ એજ્યુકેશન કીટ તેમજ સર્ટિફિકેટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ હરિફાઈના આયોગમાં તાલમેલમાં શિક્ષણ જરૂરી હોવાનું જણાવી ભણતર પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાસ્ત્રી વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક ચુડાસમા સાહેબ તથા કોળી સમાજના પ્રમુખ શાંતિભાઈ સિંઘલ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીસી ન્યૂઝ માંગરોળ. 6 જુલાઈના રોજ સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ હતી ત્યારે ચોરવાણની સુપ્રસિદ્ધ કરનાર ધીરુભાઈ અંબાણીને ચોરવાણ ગામના લોકો હજી સુધી ભૂલી શક્યા નથી. તો આ વિશે જોઈએ એક વિશેષ અહેવાલ એબીસી ન્યૂઝના સુધવારે. કેસોના જિલ્લા નજીક આવેલા નાના એવા ચોરવાણના કુકસવાડામાં મૂળ નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી પણ દુનિયા તેને ધીરુભાઈ અંબાણીના નામે ઓળખે છે એવા સ્વર્ગવાસી ધીરુભાઈ અંબાણીની તારીખ 6 જુલાઈના રોજ પુણ્યતિથિ હતી. ધીરુભાઈ એટલે ઉદ્યોગ સાહસિકતા અને અદમ્ય જુસ્સાનું પ્રતીક. લાખો ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે તેઓ પ્રેરણા સ્ત્રોત હતા અને રહેશે. ભવ્ય સંપત્તિના સર્જક અને ઘડવૈયા હોવા ઉપરાંત તેઓ એક વેપારી પણ હતા. તેમના સાહસો અને સફળતાએ તેમની હયાતી દરમિયાન એક પૂરી પેઢીને જ નહીં પરંતુ આવનારી પેઢીઓની જિંદગી અને અભિગમને પણ પ્રભાવિત કર્યા છે. ધીરુભાઈની એક પણ સિદ્ધિ વારસામાં આવેલ ન હતી. એ પ્રત્યેક તેમણે પોતાની નિષ્ઠા, નિશ્ચય શક્તિ અને અથાગ મહેનતથી આપણે પ્રાપ્ત કરી હતી. ધીરુભાઈ એક સાચા કર્મયોગી પણ હતા એટલે તેમણે માત્ર સપના જ ન જોયા, તેને અમલમાં પણ મૂક્યા અને એમ કરવામાં તેમણે જે જે ક્ષેત્રે પ્રવેશ કર્યો તે દરેક ક્ષેત્રમાં દુનિયાના શ્રેષ્ઠ ધોરણો કરતા ઉચ્ચા અને બહેતર રક્ષણો સ્થાપ્યા. શૂન્યમાંથી રિલાયન્સ ગ્રુપની સ્થાપના કરીને તેને ખાનગી ક્ષેત્રની ટોચની કંપની બનાવી ફોર્ચ્યુન 500ની યાદીમાં સ્થાન અપાવ્યું. આ બધું તેમણે માત્ર 25 વર્ષના ટૂંકા ગાળામાં કરી બતાવ્યું. મારું નામ વિમલ ચુડાસમા છે. હું ચોરવાણ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ છું. આજે ધીરુભાઈ સ્વ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ છે. તે નિમિત્તે આજે ચોરવાણવાસીઓ ધીરુભાઈને યાદ કરે છે. તેમનો જન્મ 1932માં થયેલ હતો. એક ગૌરવ અનુભવીએ છીએ કારણ કે ધીરુભાઈનું નામ આજે એક મોટામાં મોટા વર્લ્ડના બિઝનેસ તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમણે ચોરવાણ નગરપાલિકાને એક એમ્બ્યુલન્સ સબવાહિની આપેલી છે. ધીરુભાઈ અંબાણીના યાદમાં અહીંયા મેમોરિયલ બનાવવામાં આવેલું છે. ધીરુભાઈ નાનપણથી અત્યાર સુધી તેમને તેમની કારકિર્દી કેવી ચાલુ કેવી રીતે કરી છે, કેવી રીતે આગળ વધ્યા છે તેમની યાદમાં તેમના નામ ઉપર સ્વ ધીરુભાઈ અંબાણી નામનું ગાર્ડન છે. તે ચોરવાણ નગરપાલિકા દ્વારા રિલાયન્સને દત્તક દેવામાં આવેલું છે અને તેમનું મેન્ટેનન્સ અને બધી વ્યવસ્થા રિલાયન્સ કરે છે. અને આ બધી એક અત્યારે એમના હિસાબે એક સ્થળ પ્રવાસન સ્થળ જેવું છે કે લાખો લોકો અહીંયા જોવા માટે અને ત્યાં એમની વાર્તાનું પિક્ચર જોવા માટે પણ આવે છે. સૌરાષ્ટ્રના ગુજરાતના ચોરવાડ કુકસરામાં ઈસવીસન 1932ના ડિસેમ્બર મહિનાની 28મી તારીખે ધીરુભાઈનો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા હીરાચંદભાઈ ગોરધનદાસ અંબાણી સ્કૂલ ટીચર હતા, જેમની યાદમાં ધીરુભાઈ અંબાણીએ ચોરવાડ કુકસવાડા ગામની મધ્યમાં હાઈસ્કૂલ બંધાવી આપેલ. આ સ્કૂલમાં પિતા હીરાચંદભાઈ અંબાણીની પ્રતિમા પણ આજે વંદનીય છે. આ સ્કૂલ કુકરાવ ચોરવાડ તેમજ આજુબાજુના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. ધીરુભાઈ અંબાણીની માતા જમનાબેન કુશળ ગૃહિણી હતા, જેમની યાદમાં કુકસવાડા ગામે સ્વ જમનાબેન હીરાચંદ અંબાણી આરોગ્ય કેન્દ્ર બંધાવી આપેલ, જેમાં આજે પણ લાખો દર્દીઓ સારવારનો લાભ લઈ રહ્યા છે. ઈસવીસન 1950માં 18 વર્ષની ઉંમરે ધીરુભાઈ એડન પહોંચ્યા. પહેલી વાર તેમણે વ્યાપારની વિશાળ દુનિયાનો પરિચય મળ્યો. એડનની સૌથી મોટી ટ્રેડિંગ ફાર્મ
એડેસેમ કંપનીમાં તેઓ 800 રૂપિયા માસિક પગારે ક્લાર્ક તરીકે જોડાયા. ઈસવીસન 1958 માં તેઓ ભારત આવ્યા બાદ ધીરુભાઈએ રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનના નામે મસાલા કરિયાણાની નિકાસનો પહેલો ધંધો શરૂ કર્યો. ઈસવીસન 1966 માં રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. ઈસવીસન 1977 માં રિલાયન્સનો પ્રથમ પબ્લિક ઇસ્યુ આવ્યો ત્યારે ધીરુભાઈ તમામ મોરચે અગ્રેસર રહ્યા હતા. ઈસવીસન 1980 સુધીમાં ધીરુભાઈએ પોતાના વ્યાપાર ઉદ્યોગના વિસ્તરણ માટે બેકવર્ડ ઇન્ટિગ્રેશનનો તખતો મક્કમપણે ગોઠવી દીધો. મહારાષ્ટ્રના પાટણગંગામાં રિલાયન્સે અત્યાધુનિક પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્ન પ્લાન્ટ સ્થાપ્યો. ઈસવીસન 1999 રિલાયન્સે જામનગરના વિશ્વકક્ષાની ગ્રાસરૂટ રિફાઇનરી સ્થાપી. જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સમાં આવેલા લાખો બાગમાં હજારો આંબા રહેવાય છે. લાખો બાગની કેરીઓ આજે લંડનના હેરો સ્ટોરમાં નિકાસ થાય છે. ઈસવીસન 2000 ધીરુભાઈએ મોબાઈલ ટેલિફોન ક્ષેત્રમાં રિલાયન્સના પ્રવેશ જાહેર કર્યો. આ દ્રષ્ટિ સાથે ઈસવીસન 2002 રિલાયન્સ ઇન્ફોકોમની નવી મુંબઈના ધીરુભાઈ અંબાણી નોલેજ સિટીમાં સ્થાપના થઈ હતી. ઈસવીસન 2002 રિલાયન્સે આંધ્રપ્રદેશના કૃષ્ણા ગોદાવરી બેસિનમાં તેનું પ્રથમ ગેસ સંશોધન નોંધાવ્યું. એ વર્ષનું તે દુનિયાનું સૌથી મોટું ગેસ સંશોધન હતું. ધીરુભાઈની અસાધારણ સિદ્ધિઓની કદરરૂપે દેશ વિદેશમાંથી તેમના પર ટોચના સમ્માનોની વર્ષા થઈ હતી. ધીરુભાઈના પરિવારમાં પત્ની કોકિલાબેન, પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તથા પુત્રીઓ દીપ્તિ મરગાવકર તેમજ મીના કોઠારીનો સમાવેશ થાય છે. આજે પણ ચોરવાડ વાસીઓ દુનિયાના નકશામાં ચોરવાડ જેવું નાનું ગામને સુપ્રસિદ્ધ કરનાર સ્વર ધીરુભાઈ હીરાચંદ અંબાણીની યાદ સતાવી રહી છે. અહેવાલ નીતેશ વર્મા સાથે બીજી ન્યૂઝ ગીર સોમનાથ. ઈસવીસન 1932 જન્મેલા સ્વર્ગવાસ ધીરુભાઈ અંબાણીનો આજે 28 ડિસેમ્બરના રોજ જન્મ જયંતિ નિમિત્તે ચોરવાડ ગામ તેને હજી સુધી ભૂલી શક્યો નથી. દેશ અને વિદેશમાં ઉદ્યોગપતિ, ટોચના ઉદ્યોગપતિ તરીકે જાણીતા ધીરુભાઈ અંબાણીને આજે પણ ચોરવાડમાં તેમના સ્મૃતિચિહ્નો આજે પણ જીવંત છે. જેમ કે તેમના માતૃશ્રી જમનાબેન અંબાણીની આરોગ્ય કેન્દ્ર, તેમના પિતાશ્રી હીરાચંદ અંબાણીનું પ્રાથમિક સ્કૂલ, તેમજ અંબાણી પરિવારના જીવનને સ્મૃતિ અને એમની જીવનયાત્રાને યાદ કરાવનાર ચોરવાડમાં મેમોરિયમ હાઉસ જે આપણે જોઈ શકીએ, તેમાં અંબાણી પરિવારની દરેક સ્મૃતિઓ જીવંત છે અને આજે પણ ચોરવાડ અને કુકરાસના લોકો તેમને યાદગાર ખરા દિલથી યાદ કરી રહ્યા છે. અને આજે ચોરવાડ અને કુકરાસ ને વિશ્વભરમાં દુનિયાના નકશામાં તેમનું નામ રોશન કરનાર સ્વર્ગવાસ ધીરુભાઈ અંબાણીને લોકો પણ આજે ખરા હૃદયથી યાદ કરી રહ્યા છે. કેમેરામેન ભાસ્કરભાઈ વેદ સાથે મિતેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની પ્રથમ ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. વિશેષ વિગત અનુસાર સમગ્ર પંથક જ્યારે કાગતોડે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે થોડો મોડો પણ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જ્યારે જિલ્લામાં ગીરગઢડા તાલુકાનો વરસાદ સૌથી વધુ નોંધાયો છે. વરસાદના પહેલા રાઉન્ડ બાદ 4-5 દિવસની બરાબ પડતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પાકના વાવેતરના કામે લાગ્યા છે. જિલ્લામાં મુખ્ય વાવેતરની વાત કરીએ તો સૌથી વધુ મગફળીનું વાવેતર જોવા મળ્યું છે, જેમાં વેરાવળમાં 600 હેક્ટર, કોડીનારમાં 600 હેક્ટર, તલાલામાં 395 હેક્ટર, ગીરગઢડામાં 255 હેક્ટર, ઉનામાં 163 હેક્ટર, સુત્રાપાડામાં 150 હેક્ટરનું વાવેતર નોંધપાત્ર છે. ત્યારબાદ બીજા ક્રમે કપાસનું વાવેતર, પછી શેરડી, ઘાસચારો, બાજરી, તલ, તુવેર, મગ, અડદ અને શાકભાજીનું વાવેતર જોવા મળ્યું છે. ખેડૂત પરિવાર હાલ વાવણીમાં ભારે વ્યસ્ત જોવા મળે છે અને હવે મેઘરાજા 4-5 દિવસમાં વરસે તો વાવણી કરેલ પાકને જીવતદાન મળી શકે છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. એસકે જોશી, જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથ. હવે આપણે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાના મુખ્ય બે પાકો છે, એમાં ખાસ કરીને મગફળી અને કપાસ, જે તાજેતરમાં જે ગયા વીકમાં સારો એવો વરસાદ આપણા જિલ્લામાં પડેલ છે, જેની ખેડૂતો પણ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
ત્યારબાદ વાવણી કાર્ય ચાલુ કરવામાં આવેલ છે. તેમાં ખાસ કરીને આપણા જિલ્લાનું જોઈએ પિક્ચર તો મગફળીનું કુલ 81,313 જેવા હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે અત્યાર સુધીમાં. દિવેલાનું 25 હેક્ટરમાં વાવેતર થયેલ છે. પણ જેમ સમય જશે એટલે દિવેલાનો જ્યારે વાવણીનો સમય આવશે ત્યારે પણ દિવેલાનું વાવેતર થવાની શક્યતા છે. ખાસ કરીને હાઇબ્રિડ બાજરીનું 1995 હેક્ટરમાં વાવેતર થયેલ છે. મગનું 500 હેક્ટરમાં વાવેતર થયેલ છે. અડદનું 8,860 હેક્ટરમાં વાવેતર થયેલ છે. ખાસ કરીને આપણો જે કપાસનો જે મેઇન બેલ છે એ બે તાલુકામાં છે, ગીરગઢડા અને ઉના તાલુકો. આ મેજર કપાસ ઉગાડતા આપણા તાલુકા છે. તો એમાં અત્યાર સુધીમાં 6,535 હેક્ટર જેવા વાવેતર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે. પછી ખાસ કરીને રવિ ઉનાળુ શેરડી જે છે એમાંય 3,195 હેક્ટરમાં વાવેતર થયેલ છે. આપણે જે જોઈએ તો સૌથી વધારે જે છે એ મગફળી પાકનું વાવેતર છે અને ગીર સોમનાથ જિલ્લામાં વધારેમાં વધારે આપણે મગફળી પાકનું જ વાવેતર કરીએ છીએ અને બીજા નંબરે જે છે એ કપાસ. મારું નામ નાથાભાઈ ડોડિયા. અત્યારે વરસાદ જે પડ્યો તે વરસાદ સારો છે, પણ પાણીનો વાળીને કુવાની અંદર પાણી થાય એવી સ્થિતિ નથી. વરસાદ ધીમે ધીમે પડ્યો ચાર પાંચ ઇંચ એટલે વાવેતર સારા છે. અત્યારે અમારે વાવેતરમાં કપાસ, મગફળી અને જુવાર ત્રણ વાવેતર થાય, કેમ કે પાણી ખારા હોવાથી ત્રણ વસ્તુ સિવાય બીજું કોઈ આ વસ્તુ થતી નથી. વરસાદ પડી ગયો છે તો એ વાવેતર કરી લીધા છે. 8-10 વીઘાનું વાવેતર કર્યું છે. હવે વરસાદની આંખી આંખી વાત જોઈ રહ્યા છે તો બે દીકમાં વરસાદ થવો જોઈએ એ અમારી નમ્ર વિનંતી. કેતોદના સિરગઢ ગામે લોકો ગંદકીના ઝડપી થયા પરેશાન. કુવાની ફરતે ફૂટ ફૂટ સુધી કાદવ. પંચાયત પાસે ટેન્કર ની ટ્રોલી 8 મહિના થયા શોભાના ગાંઠિયા સમાન. જસ્તરની તો પ્રસિદ્ધ જગ્યા છૈતા બાપુ ની જગ્યાએ અષાઢી બીજ નો આખો દિવસ સતત કાર્યક્રમ, જેમાં 8-10 હજાર જેવા ભક્તોએ દર્શન નો લાભ લીધો. વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે કુમળા બાળકોને સરગાવ્યા કઠોર માતાએ. બાળકોને સરગાવી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ. પોલીસે માતા ઉપર હત્યાનો ગુનો નોંધ્યો. આકાશના એબીસી ન્યૂઝ, આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.